ડીસા શહેરમાં આવેલું જૂનું શાક માર્કેટ ગંદકીથી ઉભરાઈ ઉઠ્યું છે, જેને પગલે લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે. ગંદકીના લીધે આ વિસ્તારમાંથી પસાર થવું પણ લોકો માટે મુશ્કેલ બની ગયું છે. આ દ્રશ્યો છે ગુજરાતમાં સફાઈ બાબતે નંબર મેળવતી ડીસા નગરપાલિકાના વિસ્તારના દ્રશ્યો. આ દ્રશ્યો ગુજરાત સરકાર દ્વારા ડીસા નગરપાલિકાને સફાઈ બાબતે આપવામાં આવેલા એવોર્ડ પર સવાલો ઊભા કરી રહ્યા છે. એક તરફ ડીસા શહેરમાં સફાઈ બાબતે નગરપાલિકા દ્વારા મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ડીસા શહેરમાં આવેલા જૂના શાક માર્કેટના આ દ્રશ્યો ડીસા નગરપાલિકાના દાવાઓની પોલ ખોલી રહ્યા છે. ડીસા શહેરમાં આવેલા જૂના શાક માર્કેટમાં દિવસ દરમિયાન લોકોની ખૂબ જ મોટા પ્રમાણમાં અવર જવર રહેતી હોય છે, ત્યારે આ વિસ્તારમાં અત્યારે માર્ગો પર પડેલા ખાડાઓ મોટી મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. આ ઉપરાંત અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને અહીં આવેલી ખુલ્લી ગટરો વરસાદના લીધે પાણી ભરાઈ જવાથી ડૂબી જાય છે અને તે દરમિયાન અહીંથી જ્યારે લોકો પસાર થતા હોય છે ત્યારે આ ખુલ્લી ગટરોમાં ખાબકતા હોય છે. ખુલ્લી ગટરોમાં ખાબકવાના આ દ્રશ્યો હવે ડીસાના જૂના શાક માર્કેટમાં સામાન્ય બની ગયા છે. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં તાત્કાલિક સફાઈ કરાવીને રસ્તાઓ અને ગટરોનું સમારકામ કરાવવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓ માંગ કરી રહ્યા છે. આ જૂની શાક માર્કેટનો નિકાલ બિલકુલ આવ્યો નથી. અંદરના ભાગમાં બ્લોક નખાવડા છે, પણ છેલ્લું મેઇન એન્ડ જે મેઇન નાકું છે ત્યાં આગળ એટલી ગંદકી થાય છે કે લોકો 8-10 જણા રોજના અહીંયા આગળ પડે છે. અને કેટલી વખત કીધેલું છે, કેટલો આગળ ખાડો પડ્યો છે. એકવાર બે વખત કૂતરા પડેલા બહાર કાઢેલા છે અમે, એક બે વખત ગાયો પણ પડી છે અહીંયા. એટલે લોકો કેટલા રોજના 4-5 જણા અહીંયા પડે છે, આનો કોઈ નિકાલ નથી આવતો. અને આનો નિકાલ આવે એવી અમારી ખૂબ વિનંતી છે શાક માર્કેટ વાળાની. આ માર્કેટમાં જે વળવાનું છે ને ત્યાં જ ખાડો એ મોટો, તો કઈ કઈ થાકે છે નગર પાલિકા વાળાને, પણ કોઈ સાંભળતું નથી. કોઈ ઘેડા માણસો પડી જાય, કોઈ કૂતરા ગાયો પડી જાય છે અંદર, દેખાતું જ નથી. આ ખાડો પુરાઈ જાય એવો વરસાદ આવે એટલે કે જો સરખી જમીન પડી હોય ને એ રીતનું લાગે. સફાઈ બાબતે મોટા મોટા દાવા કરનારી ડીસા નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા સફાઈ બાબતે જે એવોર્ડ આપવામાં આવ્યો છે તે એવોર્ડની વિશ્વસનીયતા પર આ દ્રશ્ય સવાલો ઊભા કરી રહ્યા છે. ત્યારે શું રાજ્ય સરકારે આવી ગંદકી જોઈને ડીસા નગરપાલિકાને સફાઈનો એવોર્ડ આપ્યો હશે?